નમસ્તે ફ્રેન્ડ, બધાને જય શ્રી કૃષ્ણ. બધા જ મજામાં હશો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. અને જેવી રીતે મેં 2-4 વિડીયા નાખ્યા, તો મેં કેટલા 3-4 મહિના થયા વિડીયો મારા ચેનલ ઉપર અપલોડ નહોતા કર્યા, તો મને ખબર નહોતી કે મારા વિડીયા ફીર પાછા 400-500 વ્યૂ લઈને આવશે. તો મેં વિચાર્યું કે 1 મહિના સુધી હું કન્ટિન્યુ વિડીયો નાખીશ. તો આજનો વિડીયો એવો છે કે ઘરમાં ક્યારેક ક્યારેક શું થાય કે બધા છે એ બધાને ઘર હોતા નથી, કે ઘર હોય તો પણ નાના નાના ઘર હોય છે. તો કેવી રીતે આપણે પોતે બનાવી, ઓર્ગેનાઇઝર બનાવી, અને કેવી રીતે આપણે ઘરને મોટું બનાવી શકીએ, મોટું બનાવી શકીએ મીન્સ કે મોટું દેખાડી શકીએ. તો એ નાના નાના જે આઈડિયા છે, જે ઓર્ગેનાઇઝર આપણે બનાવીશું, જે ઘરમાં આપણે જનરલી જે વસ્તુ ફેંકી દેતા હોઈએ છીએ, એનો યુઝ કરીને જ આજે બનાવશું. બહુ સરસ જોરદાર વિડીયો છે. વિડીયો થોડો કંઈ ગમે તો તમારા મિત્રો સાથે વોટ્સઅપ હોય, ફેસબુક હોય, તો શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. જ્યારે પણ આપણે લીલી દ્રાક્ષ ખાઈએ છીએ ત્યારે આ રીતના છિલકા નીકળતા હોય છે, જે આ ડાળખી છે એ આપણે ફેંકી દેતા હોઈએ છીએ. તો અહીંયા તમારે ફેંકવાની નથી, આમાંથી સરસ મજાનું ઘરને ડેકોરેટ કરવાનું, ઘરને સજાવવા માટેની ખૂબ સુંદર વસ્તુ આપણે બનાવીશું. તો જોતા જાઓ વિડીયો, જો ગમે તો લાઇક જરૂર કરજો. તો આવી રીતે મેં શું કર્યું, ડાળખીને પહેલાં થોડું થોડું કટ કરી લીધું ને પછી આવી રીતે જોઈન્ટ કરી લીધું, જેથી કરીને શું થાય કે તમારે જે રીતની ડાળખી જોતી હોય એ રીતની મળી જાય. વરના શું હતું અહીંયા કે થોડી પોળી ડાળખી હતી, તો થોડી આપણે સાંકડી કરી લીધી છે અને સરસ મજાનું આપણે આમાંથી એક હોમ ડેકર પીસ બનાવીશું. પછી આ રીતના જે આપણે આર્ટિફિશિયલ આવી રીતના જે પાંદડા હોય છે આપણી પાસે, જે ફેક પાંદડા, એને લેવાના છે અને પછી કટ કરી અને બધા જે આને પાંદડાઓ છે એ અલગ અલગ કરી લેશું. બધા અને બધાના ઘરમાં આવા જે ફેક જે ફ્લાવર વાસ હોય કે ફ્લાવર વાસમાં આવા નાના મોટા જે લીવ્સ હોય છે એ હોય છે, તો બસ એક એક કરી અને આ લીવ્સ જે બધી છે એને એક એક કરીને ગમે ત્યાં રેન્ડમલી તમારે સ્ટીક કરી દેવાની છે. તમને જ્યાં મન પડે ત્યાં સ્ટીક કરી દેવાની. હોટ ગ્લુનો અહીંયા તમારે ઉપયોગ કરવો પડશે, વરના જે અહીંયા છે તે વ્હાઇટ ગ્લુથી ચોંટશે નહીં. બસ આવી રીતે રેન્ડમલી મેં જે લીવ્સ આપણે લીધી હતી એ બધી ચોંટાડી લીધી છે. અને પછી સ્પ્રે પેન્ટ લેવાનો છે, ગોલ્ડન કલરનો હોય કે પછી આ રીતનો સિલ્વર કલરનો હોય, જે પણ ઘરમાં પડ્યો હોય તે એનાથી તમારે આ રીતનો કલર કરી લેવાનો છે. અને કલર કર્યા પછી તમે જોઈ શકો છો કે આ જે ગ્રેપ્સની ડાળખી હતી એ આ રીતની થઈ જશે. અને આ મેં 2 વર્ષ પહેલાં બનાવેલું આઈડિયા છે જે તમારી સાથે અત્યારે શેર કરું છું. અને હજુ એવું ને એવું જ છે. પછી જે સ્પ્રે હોય એની બોટલનું આ ઉપરનું ઢાંકણ છે, પછી નીચે આ રીતની રેતી અને કેસરી કલર અને ગ્લુ નાખીને આવી રીતે મેં નીચે લગાવી દીધું છે, જેથી તે હાર્ડ બની ગયું છે. અને હવે આપણે જે ડાળખી બનાવી છે જે એ બ્રાન્ચ એ આપણે અંદર એન્ટર કરી દેવાની છે. અને આવી રીતે જો વેસ્ટ જે વસ્તુ આપણે ફેંકી દેતા હતા એમાંથી સરસ મજાનું 100 પીસ બનીને રેડી થઈ ગયું છે. અને આવું તમને બજારમાં પણ ન મળે, જે વસ્તુ આપણે ક્રિએટ કરતા હોય એવી વસ્તુ બજારમાં પણ ના મળતી હોય. તો અને આપણી વસ્તુ જે હાથે બનાવી હોય એની તો વાત જ અલગ હોય છે. અને બસ ટાઈમ હોય તો થોડું તમે આ રીતે ક્રિએટિવ બની શકો. તેવી જ રીતે આ રીતનું જે વસ્તુ હોય છે, જે ફ્રૂટ કે આપણે કોઈ પણ વેજીટેબલ્સ લેતા હોય, તો આ રીતનું પ્લાસ્ટિકનું કન્ટેનર આવતું હોય છે. અને અહીંયા મેં રેડ કલરનું એક ફેબ્રિક લઈ લીધું છે, જે વેસ્ટ ફેબ્રિક પડ્યા હોય નાના મોટા કટકા એનો યુઝ કરવાનો છે. અને જે આ કન્ટેનર છે એને હું ગ્લુથી છે એને આ પૂરા જ કન્ટેનરને આ રેડ કપડાથી વીંટાળી લઈશ અને પૂરું જ કવર કરી લઈશ. અને અંદર કવર કરવું હોય તો પણ તમારે ચાલે, હું અહીંયા બાર હું કવર કરું છું. તો બસ ચોંટાડી સરખું મેઝરમેન્ટ લઈ અને અહીંયા પાણી લીધો છે અને થોડો ફેવિકોલ લીધો છે અને બ્રશથી આ રીતે તમારે ચોંટાડી દેવાનું છે. આ આઈડિયા કપડાનો આઈડિયા છે, તમે જે કાર્ડબોર્ડના બોક્સ આવતા હોય, જે શું લઈએ ત્યારે બોક્સ આવતા હોય એમાં પણ તમે આઈડિયા કરી શકો છો. અને શું બોક્સને આવી રીતે કપડાથી વીંટાળીને બહુ બધા ઓર્ગેનાઇઝર બનાવી શકો છો અને બહુ બધી વસ્તુ એમાં ઓર્ગેનાઇઝ કરી શકો છો. તો બસ આવી રીતે વીંટાળી લીધું છે. હવે મારે થોડું એનું ઉપરનું ઢાંકણ પણ બનાવવાનું હતું, તો બીજો કાર્ડબોર્ડનું એક પીસ લીધું છે.
પીસ લઈ એને જે આપણે કન્ટેનર છે એ માપનું તમારે એને કટ કરી લેવાનું છે, અને કટ કર્યા પછી જે નીચેનું રેડ આપણે કાપડ લીધું છે એવું જ રેડ કાપડ મેં લીધું છે, પણ એ બીજું થોડુંક સરસ છે તો થોડોક શું થાય કે સારો એવો દેખાવ આવે, તો એના માટે મેં આ કપડું લીધું છે. એને પણ આપણે આવી રીતે સ્ટીક કરી લેશું. અને અહીંયા તમે હોટ ગ્લુનો પણ યુઝ કરી શકો. પહેલાં તમારે શું કરો, આવી રીતે કિનારીમાં કટ લગાવી દેવાનું છે જેથી કરીને એનું ફિનિશિંગ સારું આવે. અને પછી બસ એ જ મેથડથી આને પણ સ્ટીક કરી લેશું અને એક એનું ઢાંકણ બની જશે. અને થોડું એટ્રેક્ટિવ દેખાડવા માટે ઉપર એક મોતી લગાવી દેશું. તો શું થાય, કોઈને પણ ખબર ના પડે અને નાની મોટી વસ્તુ ડ્રેસિંગ ટેબલ ઉપર તમે આને રાખી શકો અને સારું પણ લાગે. તો બસ આ જ હતા આજના બે આઈડિયા. આઈ હોપ કે તમને આ બંને આઈડિયા સારા લાગ્યા હશે, અને સારા લાગ્યા હોય તો પ્લીઝ તમારા મિત્રો સાથે શેર કરજો, વિડીયોને લાઇક કરી દેજો. અહીંયા થોડોક બ્લુ ભાગ દેખાતો હતો એટલે મેં પાછી જે લેસ ઘરમાં પડી હતી એ પણ લગાવી લીધી છે, અને કંઈક આવું લાગે છે. અને સુકાયા પછી જે તમને આનો કલર છે એ વધારે સરસ મજાનો દેખાશે. અને નાની મોટી જે પણ વસ્તુ તમારે આમાં રાખવી હોય તો તમે રાખી શકો છો. તો આ રીતની ઘણી એવી વસ્તુ આપણા ઘરમાં હોય છે જે આપણે જનરલી ફેંકી દેતા હોઈએ છીએ, તો એને ફેંકવાનું નથી, એનો સરસ મજાનો યુઝ થઈ શકે છે.